દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે હવે બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. બજારમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. આ વર્ષે કપડાં બજારમાં ભારે મંદી રહી હતી. જોકે છેલ્લા દિવસોમાં બજારમાં સારી ઘરાકી દેખાય છે, પરંતુ તેમ છતાં હજુ અમુક જગ્યાઓ પર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભુજની કપડાં બજારમાં ફરતા મિશ્ર માહોલ જોવા મળી રહ્યો છે. અમુક દુકાનોમાં ભારે ભીડ જોવા મળી રહી છે તો અમુક દુકાનો સાવ ખાલી પડી છે. ભુજના કપડાં બજારના વેપારીઓના જણાવ્યા પ્રમાણે ભુજ શહેરમાં આ વર્ષે દિવાળીના દિવસોમાં ઘરાકી છેલ્લા દિવસોમાં જ દેખાઈ રહી છે, જે મંદીની અસર હોય તેવું લાગી રહ્યું છે. ભુજની કપડાં બજાર અંગે મિશ્ર પ્રતિભાવ આપતા કપડાંના વેપારીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. થોડા માર્કેટની અંદર પ્રોબ્લેમ છે, પણ છેલ્લા 10 દિવસથી ઘરાકી સારી છે એટલે વેપારીને થોડો વેપાર કવર થઈ જશે. પછી એવરેજ 50-60% દિવાળી છે. હા, નોટબંધી અને GST પછી ધીમે ધીમે અસર પડતી જ જાય છે, ધંધો ઘસાતો જ જાય છે અને માર્કેટમાં મોલ અને ઓનલાઈનની કલ્ચરની પણ થોડી અસર છે, પણ છેલ્લા 8-10 દિવસની અંદર થોડી સારી ઘરાકી છે. હા, હવે જે છેલ્લા 2-3 દિવસો બાકી છે એમાં જે ગ્રાહકોને જે લેવાનું હશે, જેમ જેમ પેમેન્ટ હાથમાં આવતા જશે એમ ગ્રાહકો લેતા જશે અને હવે એન્ડ ઉપર જ પહોંચ્યા છીએ દિવાળીના. બસ દિવાળીની શુભેચ્છા પાઠવી છીએ અને આવતા વર્ષની અંદર લોકો સારી ખરીદી કરે, ઓનલાઈનને મોલને મૂકી અને બજારમાં આવતા નીકળે તો બજારનો માહોલ જળવાઈ રહે. ઘરાકીમાં બહુ શાંતિ છે, ઓનલાઈનના કારણે છે થોડું ઘણું, બાકી ઘરાકી નથી બિલકુલ. માર્કેટમાં બહુ મંદી છે, ભયંકર મંદી છે. બસ દિવાળી હવે પૂરી થાય, 2-4 દિવસ બાકી છે, પણ ઘરાકી કાંઈ નથી.